નમસ્કાર મિત્રો સરકારી ભરતી એન્ડ અન્ય યોજના યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ તે પહેલાં ખેડૂતો માટે તમામ અને ગુજરાત સરકારની તમામ ભરતી અને યોજનાની માહિતી આ ચેનલના માધ્યમથી તમને મળતી રહેશે મિત્રો ભરતી અને યોજનાની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આગળ વાત કરીએ લોકરક્ષક ભરતીના દસ્તાવેજ ચકાસણીના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મિત્રો એમાં એલઆઈડી કોલ લેટર બે હજાર બાવીસમાં લક રક્ષક ભરતી બોર્ડ લકરક્ષક દોડ એમાં પોસ્ટ હતી મિત્રો કોન્સ્ટેબલ એમાં એલઆરડી દસ્તાવેજ ચકાસણી કોલ લેટર બે હજાર બાવીસમાં એમાં કુલ પોસ્ટ હતી મિત્રો દસ હજાર ચારસો ઓગણસાહીઠની પોસ્ટ હતી એમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ છે મિત્રો અઢાર આઠ બે હજાર બાવીસથી તેના કોલ લેટર ડાઉનલોડ કરવાના શરૂ થયા છે મિત્રો એમાં આગળની સૂચનામાં મિત્રો હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર બાવીસથી શરૂ થનાર છે મિત્ર એમાં જે ઉમેદવારો પીએસઆઈ દસ્તાવેજ ચકાસણી માટે પણ પસંદગી થયેલ છે તે ઉમેદવારોની લોકરક્ષકની દસ્તાવેજ ચકાસણીની તારીખ હવે પછી આપવામાં આવશે જે માટેના કોલ લેટર ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે મિત્રો એમાં ગુજરાત સરકારના ઠરાવ મુજબ ગુજરાત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ જાતિના પ્રમાણપત્રો જારી કરવા અને ચકાસણીનું નિયમન એક્ટ બે હજાર અઢાર મુજબ એસ સી એસ ટી એસઈ બી ઉમેદવારના જાતિના પ્રમાણપત્રની ચકાસણી જે તે વિભાગ દ્વારા કરવાની થતી હોવાથી એસસી એસ ટી એસઈ ઉમેદવારોએ નીચેની લિંક મુજબ પોતાને લાગુ પડતું અનેક્ષર ડાઉનલોડ કરવાનો રહેશે મિત્રો તેમાં વિગતો ભરી દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે મિત્રો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું ત્યાંથી તમે એસીબીસી એસટી એસસી એનેક્સરની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરીને તે ફોર્મ તમે ભરી શકશો મિત્રો અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક બંનેમાં દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલા હોય તેવા એક હજાર નેવું ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી બોલાવવામાં આવશે એમાં રક્ષક ભરતીના ઉમેદવાર લેખિત કસોટીનો બેઠક નંબર બે હજાર એક ઓગણીસ તથા લેખિત કસોટીનો બેઠક નંબર બે હજાર એક ચોર્યાસી બારના આના દસ્તાવેજ ચકાસણી અંગેનો નિર્ણય હવે પછી કરવામાં આવશે જો મિત્રો તમને વધારે માહિતી જતી હોય તો હેલ્પલાઇન નંબર છે મિત્રો એકાણું જીરો ચાર પાસાઠ બેતાલીસ સોળ અને બીજો નંબર છે ચોર્યાસી જીરો અગિયાર ચપ્પન બોસો સત્તર અને ત્રીજો નંબર છે સિત્તેર એકતાલીસ બેતાલીસ અઢાર આ નંબર પર સવારના સાડા દસથી સાંજના છ વાગ્યા સુધીમાં તમે કોન્ટેક કરી શકશો અને તમને માહિતી વધારે માહિતી ત્યાંથી તમને મળી જશે અને રવિવારે રજા રહેશે મિત્રો એમાં સંપર્ક માટે રક્ષક ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર બાર સેક્ટર નવ સરિતાઓ ઉદ્યાનની નજીક ગાંધીનગર સંપર્ક કરવાનો રહેશે મિત્રો એમાં મિત્રો તમને કન્ફ્યુઝ થતું હોય તો હેલ્પલાઇન નંબર આપેલ છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું ત્યાંથી તમને કોન્ટેક કરીને વધારે માહિતી લઈ શકશો મિત્રો જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી આ વિડીયો અચૂક પહોંચાડજો જેથી મિત્રો અમારી નવી નવી નોટિફિકેશન તમને મળતી રહેશે મિત્રો મિત્રો જય હિન્દ